नमस्कार न्यूज गुजरात न्यूज में आपનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવી તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા સીએમ રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા સીએમ રૂપાણીની તબિયત સુધાર પર છે ને આ અંગે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસારિત કરાયું છે જેમાં સીએમ રૂપાણીનો કોરોના અંગે આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે જોકે સીએમના ઇસીજી સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે સીએમનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે જ્યારે 24 કલાક માટે સીએમનો ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ભાજપ માટે માઠા સમાચાર છે કેમ કે સીએમ રૂપાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર નહીં કરી શકે કારણ કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સીએમ રૂપાણીએ કોરોનાની સારવારના ભાગરૂપે 14 દિવસ માટે ક્વોરન્ટાઇન થવું પડશે જો કે તેમની તબિયત સારી છે બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણાના ખેરાલુના 5 ગામોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે વર્ષોથી સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ ન થતા તાલુકા પંચાયતની ડાલીસણા સીટ પરથી કોઈ પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસણા બેઠક ઉપર ફોર્મ ભરવાની અંતિમ તારીખે ખેડૂતોની નારાજગીને પગલે એક પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં ન આવતા હોબાળો થયો છે વરીઠા ડાલીસણા ડાબોલ અને મહેકુપુરાના ખેડૂતોએ વડસણ તળાવમાં સિંચાઈનું પાણી ભરી સમસ્યાનો ઉકેલ લાવવા વખત વખત કરેલી રજૂઆતોનો કોઈ ઉકેલ લાવવામાં નહીં આવતા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે જેના પગલે કોંગ્રેસ અને ભાજપમાં દોડધામ મચી જવા પામે છે જોકે સમય જતાં જ એક પણ ફોર્મ રજૂ ન થયા હોવાથી આ બેઠક ખાલી રહેનાર છે ખેરાલુ તાલુકામાં આવેલા વડસણ તળાવમાં ધરો યોજના થકી સિંચાઈનું પાણી ભરવા વર્ષોથી આ વિસ્તારના ખેડૂતો માંગણી કરી રહ્યા છે કેનાલ કુંડા ફિટરમાંથી વડસણ તળાવમાં પાણી ભરવાથી ₹55 કરોડની યોજના હોવા છતાં તંત્ર દ્વારા તળાવમાં પાણી ભરાતું નથી વડિયા તળાવમાં પાણી ઓવરફ્લો થાય તો વધારાનું પાણી રૂપેણ નદીમાં આવે તેમ હોવાથી આસપાસના 27 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી શકે જેના લીધે અહીંના ખેડૂતોએ અનેકવાર વેડસેન તળાવમાં પાણી ભરવા સાંસદ સ્થાનિક ધારાસભ્ય કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં હજુ સુધી તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના લીધે ખેડૂતોમાં વ્યાપક આક્રોશ જોવા મળ્યો છે પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ અગાઉ વરીઠા ડાલીસણા ડાહોલ મહેકુપુરા સહિતના ખેડૂતોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને તેમની માંગ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરવાનું જણાવ્યું હતું તે દરમિયાન શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ખેરાલુ મામલતદાર કચેરીમાં ખેડૂતોએ તાલુકા પંચાયતની ડાલીસણા 7 બેઠક પરથી કોઈ ઉમેદવારી ન કરે તે માટે હોબાળો મચાવ્યો હતો જ્યારે ફળ સ્વરૂપે આ બેઠક ઉપર એક પણ ફોર્મ ભરાયું ન હતું બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ મહેસાણા અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં બાળકીઓ તજી દેવાની 4 ઘટના સામે આવી છે જેમાં વિજલપુરમાં જ અન્ય એક કિસ્સામાં ગાડી નીચેથી એક બાળકી મળી આવી હતી જ્યારે સમગ્ર મામલે વિજલપુર એલિસ બ્રિજ અને સાઈ પાર્ક પોલીસે તપાસ શરૂ કરી છે આ તમામ કિસ્સાઓમાંથી વિજલપુરમાં બાળકી મેળવવાના કિસ્સામાં એક મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે સાયબાગ વિસ્તારમાંથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં જ નવજાત બાળકી મળી આવી હતી આ ઉપરાંત એલિસ બ્રિજના કોચરબા આશ્રમ પાસે કચરો ભરેલી ગાડીમાંથી મૃત હાલતમાં બાળકી મળી આવી હતી તો વેજલપુરમાં ફતિવાડીમાં રોડ ઉપર એક બાળકી મળી આવ્યું છે વેજલપુરમાં જ અન્ય એક કિસ્સામાં ગાડી નીચેથી એક બાળકી મળી આવી હતી સમગ્ર મામલે વેજલપુર એલિસ બ્રિજ અને સાયબાગ પોલીસે તપાસ શરૂ કરી છે આ તમામ કિસ્સાઓમાંથી વેજલપુરમાં બાળકી મળવાના કેસમાં એક મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસ તપાસમાં એક મહિલા બાળકીને તર છોડીને ભાગતી નજરે પડે છે પોલીસે સીસીટીવી મેળવીને આ મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે મહિલા બાળકીને લઈ જતી હોય છે જો કે જે બાદમાં તે ખાલી હાથ પરત ફરતી પણ એક કેમેરામાં કેદ થઈ છે આ દરમિયાન તેની સાથે એક અન્ય બાળક પણ નજરે પડે છે આ રીતે શહેરમાં 2 જ દિવસમાં 4 નવજાત બાળકી મળી આવી છે જેમાં એક બાળકી મૃત હાલતમાં તો
त्रण बाळको जीवती हालत में मळी आव्या छे। आ बाळकीओने क्या कारणो त्याजी देवामां आव्यो छे तेमज त्याजी देनार कोण छे तेनी शोधखोळ पोलीसे शुरू करी छे। ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज अमदावाद। डीजल पेट्रोल की कीमतोथी परेशान लोगों ने सरकारे वधु एक झटको आप्यो छे। सरकारे एलपीजी गैस सिलिंडर की कीमत में रूपया 50 तो तोतिंग वधारो कर्यो छे। आ साथे जो दिल्ली में 14.2 किलोग्राम ना घरेलू गैस सिलिंडर की कीमत रूपया 780 थी जैसे वधी गई। कीमत रविवार मध्य रात्र 12 वाग्या थी ज लागू कर देवामां आवी छे। गैस सिलिंडर की कीमत फेब्रुआरी में बीजी वक्त वधारवामां आवी छे। आगाउ 4 फेब्रुआरी ना रोज सबसिडी वाला सिलिंडर रूपया 25 मोघा थया हता। हवे 10 दिवस बाद एटले के 14 फेब्रुआरी ना रोज तेमनी कीमत में वधु 50 रुपयानो वधारो करायो छे। तेनो अर्थ ए थयो छे कि फेब्रुआरी महीना में अत्यार सुधी घरेलू सिलिंडर की कीमत रूपया 75 वधी गई छे। जणावी दीए छे कि जान्युआरी महीना में ऑयल मार्केटिंग कंपनीओए एलपीजी गैस की किंमत में कोई बदलाव कर्यो नथी। जो कि ते पहला ज डिसेम्बर महीना में बे वक्त 50-50 रुपयानो वधारो थयो हतो। बजेटना दिवसे एटले के 1 फेब्रुआरी ना रोज सबसिडीवाळा 14.2 किलोग्राम गैस सिलिंडर की किंमत में वधारो थयो नथी। जो कि 19 किलोग्राम ना कॉमर्शियल सिलिंडर की किंमत में 191 रुपयानो वधारो थयो छे। परंतु 4 फेब्रुआरी ना रोज घरेलू रसोई गैस की किंमत पर 25 रुपया वधारवामां आवी छे। ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज अमदावाद।